એક વિદ્યાર્થીને ખરાબ સોબતને લીધે કેટલી કુટેવો નાનપણથી પડી ગઈ હતી, તેથી એનું શરીર દિવસે દિવસે ઘસાવા માંડ્યું હતું. તેણે બાપુ પાસે પોતાનો સવાલ મૂકીને પૂછ્યું, બાપુ મારે આ કુટેવોને દૂર કરવા માટે શું કરવું જોઈએ, આપ મને માર્ગ ચીંધો ને. બાપુએ લખ્યું, તમને મળ્યા વિના સલાહ આપવી મુશ્કેલ છે, પણ તમને આટલી સૂચના તો આપી શકાય જેમાંની ઘણીનો તમે અમલ કરી શકો. બને ત્યાં સુધી વધારેમાં વધારે સમય ખુલ્લી હવામાં રહેવાનો અને સુવાનો પ્રયત્ન કરો. હલકામાં હલકો ખોરાક ખાઓ. માત્ર શરીર ચલાવવા પૂરતો જ, પેટ ભરવા જેટલો નહીં. મસાલા માત્રનો ત્યાગ કરો. જો કોઈ દાળ ખાવી જ પડે તો બહુ ઓછી ખાઓ. ચરબીવાળા, તલેલા અને દુર્જર ખોરાક સમૂળા તજી દો. દરરોજ સવાર સાંજ થોડી થોડી હળવી કસરત કરો. કેવળ સત્સંગ કરો. સત્સંગ એટલે સજ્જનોનો અને સારા પુસ્તકોનો સંઘ. સારા પુસ્તક એટલે સ્વચ્છ પુસ્તક. જો તમારું શરીર બહુ નંખાઈ ગયું ન હોય તો રોજ ઠંડા પાણીએ સ્નાન કરો. તમારું મન અને શરીર જાગૃતિનો બધો સમય સારું પ્રવૃત્તિમાં રોકાયેલા રહે તેનું ધ્યાન રાખો. વહેલા સૂઈ જાઓ અને દરરોજ 4 વાગે પથારીનો ત્યાગ કરો. ભગવદ્ ગીતા, રામાયણ આદિ જે કોઈ પુસ્તકમાં તમને અડગ શ્રદ્ધા હોય તેવા પુસ્તકનું આ સમયે વાંચન રાખો અને તેનું મનન કરો. બાપુના છેલ્લા દિવસોની આ વાત છે. એક દિવસ બાપુ કાંતવા બેઠા હતા. એવામાં કેટલાક વિદ્યાર્થીઓ બાપુની સાથે વાર્તાલાપ કરવા આવ્યા. વાત વાતમાં વિદ્યાર્થીઓએ બાપુને કહ્યું, બાપુ અમને આપનો કંઈક સંદેશ આપો. બાપુએ નિરાશ જીવે કહ્યું, વિદ્યાર્થીઓમાં કોઈ પણ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ. કોઈ ગરીબ વિદ્યાર્થી હોય તો ધનિક વિદ્યાર્થીઓએ તેમને મદદ કરવી જોઈએ. કોઈ હોશિયાર હોય તો તેણે નબળા વિદ્યાર્થીને શીખવવું જોઈએ. અને વિદ્યાર્થી આમ એક જ છે, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. જો આવી ભાવના કેળવશો તો તમે દેશની સેવા કરી ગણાશે અને મારું માન રાખ્યું પણ ગણાશે. જાઓ, હવે પ્રાર્થનાનો સમય થઈ ગયો છે, માટે ભાગો અહીંથી.